नमस्कार, હું તોશાલી. અબ તક બુલેટિન માં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ નજર કરીએ એક હેડલાઇન્સ પર. ગુજરાત રાજ્યના નવા નાથ બન્યા ભૂપેન્દ્ર પટેલ. વડાપ્રધાનની હાજરીમાં મુખ્યમંત્રી પદના લીધા શપથ. ગુજરાત રાજ્યનું નવું મંત્રીમંડળ કરાયું જાહેર. જૂના 5 ચહેરા સહિત 17ને અપાશે મંત્રાલય. આગામી કેબિનેટની બેઠકમાં મંત્રાલયોની કરાશે ફાળવણી. હવે જોઈએ સમાચાર વિગતવાર. गांधीनगर हेलीपेड ग्राउंड खाते सीएम भूपेन्द्र पटेले गुजरात मुख्यमंत्री तरीके शपथ लीधा छे. आचार्य देवव्रत ने शपथ लेवड़ाव्या छे. शपथ विधि में पीएम मोदी उपस्थित रह्या छे. मुख्यमंत्री बाद बीजा मंत्रीओ पण शपथ लीधा हता. तेओनी साथे 8 केबिनेट मंत्री, स्वतंत्र हवालो धरावता राज्यकक्षाना 2 मंत्रीओ अने 6 राज्यकक्षाना मंत्रीओए शपथ लीधा हता. 17 सभ्योना मंत्रिमंडळमां सौथी आश्चर्यनी वात ए छे के एकमात्र महिला धारासभ्यने मंत्री बनावामां आव्या छे. સીએમની શપથવિધિ પૂર્ણ થયા બાદ 8 કેબિનેટ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. વલસાડના કનુભાઈ દેસાઈ, મહેસાણાના ઋષિકેશભાઈ પટેલ, જામનગર રાઘવજીભાઈ પટેલ, પાટણના બળવંતસિંહ રાજપૂત, રાજકોટના કુંવરજીભાઈ બાવળિયા, દ્વારકાના મૂળુભાઈ બેરા, મહીસાગર ડૉક્ટર કુબેર ડિંઢોર અને રાજકોટના ભાનુબેન બાબરિયાએ શપથ લીધા હતા. ત્યારબાદ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રી તરીકે સુરતના હર્ષ સંઘવી, અમદાવાદ જગદીશ વિશ્વકર્મા શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારબાદ રાજ્યકક્ષાના મંત્રી તરીકે ભાવનગરના પુરુષોત્તમભાઈ સોલંકી, દાહોદના બચુભાઈ ખાવડ, સુરતના મુકેશભાઈ પટેલ, પ્રફુલ્લભાઈ પાનસેરિયા, અરવલ્લીના ભીખુભાઈ પરમાર અને સુરતના કુંવરજીભાઈ હળપતિએ શપથ ગ્રહણ કર્યા હતા. ગુજરાત વિધાનસભાની સભ્ય સંખ્યા મુજબ 27 સભ્યોનું મંત્રીમંડળ રાખી શકાય છે, પરંતુ આજે મુખ્યમંત્રી સહિત કુલ 17 સભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ શપથવિધિ સમારોહમાં ભારતના અનેક રાજ્યોમાં સીએમ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેબિનેટની બેઠકમાં મંત્રાલયોની ફાળવણી કરવામાં આવી હતી. વૈશ્વિક બજારમાં ક્રૂડના ઘટતા ભાવથી ભારતીય અર્થતંત્રને બુસ્ટર મળશે. ક્રૂડના ભાવ અત્યારે વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયા છે, જેને પગલે હવે વેપાર ખાદ્ય ઘટશે, સાથોસાથ રૂપિયો મજબૂત પણ થશે. ક્રૂડ ઓઇલના ભાવ વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. અત્યારે ક્રૂડની કિંમત પ્રતિ બેરલ $76ની આસપાસ ચાલી રહી છે. રશિયા દ્વારા યુક્રેન પર હુમલા બાદ બજારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે, જેના કારણે ક્રૂડના ભાવમાં વધારો જોવા મળ્યો હતો, પરંતુ આ પછી ક્રૂડના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ અંગે વધુ વિગત આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા પ્રતિપાલ. જી પ્રતિપાલ, શું છે સમગ્ર વિગત? જી, વાત કરવામાં આવે તો આ વર્ષે જે વિશ્વ સ્તર પર ક્રૂડના ભાવ નીચી સપાટીએ જોવા મળ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ભારતીય અર્થતંત્રને બૂસ્ટર મળી રહ્યું છે. ભારતીય અર્થતંત્રની ખાત ઘટશે અને અર્થતંત્ર ટનાટન થશે. જે રીતે અત્યારે વિશ્વ સ્તરે જે ભાવ જોવા મળ્યા છે ક્રૂડના નીચી સપાટીના, ત્યારે કહી શકાય કે તેના કારણોમાં એક તો જે કોરોનાની મહામારી ફરી ચીનમાં જોવા મળી છે, તેનાથી જે ચીનનો જે ક્રૂડ પણ ઘટ્યું છે લેવાનો વેપાર, અને બીજી તરફ હાલ અત્યારે વિશ્વ સ્તરે જે મંદી જોવા મળી રહી છે તો ક્યાંક એ પણ કારણ હોઈ શકે છે. હાલ જે ભાવ જોવા મળી રહ્યો છે ₹76 પર પ્રતિ બેરલનો ભાવ છે, અને ખાસ એ ભાવથી ઘટાડાની સામે અત્યારે ભારતીય અર્થતંત્રની ખાત ઘટી શકે છે અને જે ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિ મળી શકે છે. જી આભાર પ્રતિપાલ, સમગ્ર વિગત બદલ. ગુજરાત વિધાનસભાનો જંગ જીતી ભગવી બ્રિગેડ લશ્કરનું છાવણીમાં પાછું આવી ગયું છે. હવે સરકારનો શપથવિધિ બાદ શતરંજની બાજીમાં વજીર, રાજા, ઘોડા, ઊંટ સૌ ફરી પોતપોતાના સ્થાને ગોઠવાઈ જશે. પરંતુ આ ચૂંટણીઓ રાજકીય પાર્ટીઓ અને વ્યૂહરચનાકારો માટે મતદારોની માનસિકતાના સંકેતો આપે છે. સરકાર આગામી વર્ષના એટલે કે 2023-24 બજેટની તડેમાર તૈયારીઓ કરી રહી છે. ગુજરાત અને હિમાચલની ચૂંટણીઓના પરિણામ બાદ બદલાયેલા સમીકરણને ધ્યાનમાં રાખીને હવે આગામી બજેટમાં જોગવાઈઓ કરવામાં આવશે તે નક્કી છે. ગુજરાત રાજ્ય હાલ એક તરફ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે રાજ્યમાં ઘણા ગેરકાયદેસર બાંધકામો સામે આવ્યા છે. એટલું જ નહીં, સરકાર દ્વારા નિયમો વધુ આકરા કરી દેવામાં આવતા હવે ગેરકાયદે થયેલા બાંધકામોને નિયમિત કરવા માટે સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી છે, ત્યારે સરકારે ફરી એક વખત આકરું વલણ અપનાવ્યું છે અને ગેરકાયદે બાંધકામોને નિયમિત ન કરવા પણ તાકીદ કરવામાં આવી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જે કોઈએ અતિરેક રૂમ અથવા તો ફ્લોર બનાવી દીધો હોય તેઓને ગુજરાત રેગ્યુલેશન ઓફ અનઓથોરાઇઝડ ડેવલપમેન્ટ ઓર્ડિનન્સ 2022 હેઠળ નિયમિત નહીં કરી શકાય. આ કાયદા હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા લોકો દ્વારા કરવામાં આવેલી 10,000થી વધુ અરજીઓ નામંજૂર કરી છે. આ અંગે વધુ વિગત આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ગૌરવ. જી ગૌરવ, શું છે સમગ્ર વિગત? સરકારી એજન્સીઓ દ્વારા જે કોલોની બનાવવામાં આવી હોય તેમાં જે વધારાનું બાંધકામ એટલે કે જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોય તેને નિયમિત કરી દેવામાં આવશે એવી એક
માન્યતા ઊભી થઈ હતી, એવી એક ગ્રંથિ ઊભી થઈ હતી જ્યારે ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અનઓથોરાઇઝ ડેવલપમેન્ટ ઓર્ડિનન્સ 2022 અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ જે ઓર્ડિનન્સ છે તેના હેઠળ જે સરકારી કોલોની છે તેમાં વધારાનું જે બાંધકામ કરવામાં આવ્યું હોય તેને ઇમ્પેક્ટ ફી ભરીને રેગ્યુલરાઇઝેશન કરી દેવામાં આવશે તે પ્રકારની જે માન્યતા છે તેનું ખંડન થયું છે. 10,000 જેટલીઓ અરજીઓ અમદાવાદ મહાનગરપાલિકાને મળી હતી કે જેમાં મુખ્યત્વે ગુજરાત હાઉસિંગ બોર્ડની જે ઊભી કરેલી કોલોની હોય તેમાં જે વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હોય તે બાંધકામને ઇમ્પેક્ટ ફી ભરીને રેગ્યુલરાઇઝ કરવા માટેની અરજીઓ અમદાવાદ મહાનગરપાલિકાને મળી હતી અને આ તમામ અરજીઓ અમદાવાદ મહાનગરપાલિકાએ રદ એટલે કે ના મંજૂર કરી દીધી છે અને સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે આ જે ઓર્ડિનન્સ છે તેના હેઠળ કોઈપણ પ્રકારનું જે વધારાનું એટલે કે ગેરકાયદેસર બાંધકામ હશે એ નિયમિત નહીં કરી શકાય. સાથોસાથ વાત કરવામાં આવે તો જેટલી પણ સરકારી કોલોની ઊભી કરવામાં આવી હશે એમાં આ પ્રકારે જેટલા પણ વધારાના બાંધકામ કરવામાં આવ્યા હશે એક પણ બાંધકામને આ ઓર્ડિનન્સ હેઠળ નિયમિત નહીં કરી શકાય તે પ્રકારની ના મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ. દિવાળી, જન્માષ્ટમી કે પછી ગમે તે નાનો મોટો તહેવાર હોય, રાજકોટવાસીઓ પહેલેથી જ ફરવાના શોખીન રહ્યા છે. 31st નજીક આવી રહી છે ત્યારે રાજકોટવાસીઓએ અત્યારથી જ ફરવાના પ્લાન બનાવી લીધા છે અને બુકિંગ પણ હાઉસફુલ થઈ રહ્યું છે. 31st ઉજવણી માટે રાજકોટવાસીઓમાં આ વર્ષે ગોવા, મુંબઈ, રાજસ્થાન, જમ્મુ સહિતના ડેસ્ટિનેશન હોટ ફેવરિટ બન્યા છે. આ તમામ ડેસ્ટિનેશનના ભાડાઓમાં 36-218% વધારો નોંધાયો છે. ગુજરાત બહારના રાજ્યોમાં થાઇલેન્ડ જેટલું ભાડું થઈ ગયું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દાઝી ગયેલા, ઘાયલ થઈ ગયેલા દર્દીઓની સ્કીનની તાતી જરૂરિયાત પડતી હોય છે, જેને ધ્યાનમાં રાખી થોડા મહિનાઓ અગાઉ જ પ્રાઇવેટ સ્કીન બેંક શરૂ કરવામાં આવી હતી. ત્યારે હવે સિવિલ હોસ્પિટલમાં પણ નવા વર્ષથી મતલબ કે મોટાભાગે જાન્યુઆરી માસથી નવી સ્કીન બેંકનો પ્રારંભ થઈ જાય તેવા ઉજળા સંકેતો છે. આ સાથે જ રાજકોટની સિવિલ સ્કીન બેંક શરૂ કરનારી ગુજરાતની પ્રથમ સરકારી હોસ્પિટલ બની જશે. રાજકોટ સિવિલ હોસ્પિટલ છે, આમાં સ્કીન બેંકની શરૂઆત ટૂંક સમયમાં થશે. આ માટે ગાંધીનગરથી ટીમ, 3 જણાનું ટીમ આવ્યું હતું. આમાં અમદાવાદથી એક્સપર્ટ, સુરતથી એક્સપર્ટ અને ગાંધીનગરથી એક્સપર્ટ, આ 3 જણા આવ્યા હતા અને શુક્રવારે આનવાનું ઇન્સ્પેક્શન કર્યું અને ઇન્સ્પેક્શન કરીને જોઈ ગયા છે અને ટૂંક સમયમાં સ્કીન બેંક ચાલુ થશે. એટલે આ જે સ્કીન બેંક છે આ ગવર્મેન્ટ સેક્ટરમાં 100 પ્રથમ છે, એટલે ફર્સ્ટ ઓફ એક યુનિક છે. અને આ પ્રાઇવેટ સેક્ટરમાં ભલે હોય પણ ગવર્મેન્ટ સેક્ટરમાં ગુજરાતમાં 100 પ્રથમ છે. અને આમાં એવી રીતે છે કે જે સ્કીન છે આ જે સિવિલ હોસ્પિટલમાં દાખલ હોય આ બધાનું ફ્રી મળશે, ફ્રી ઓફ કોસ્ટ. 1 રૂપિયા આપનું નહીં લેવાનું, પણ જે પ્રાઇવેટથી અથવા કોઈ ટ્રસ્ટ હોસ્પિટલથી આવશે આમાં નોમિનલ ફી લઈને અત્યારે આપનું જે છે ડિસાઇડ કરીએ છીએ કે કેટલા લેવાનું છે, પણ આ નોમિનલ ફી રહેશે. આ નોમિનલ ફી લઈને આપને સ્કીન આપવાનું છે. આ જે સ્કીન છે આ મેનલી જે અહીંયા બર્નવાળું પેશન્ટ હોય, દાઝેલા વ્યક્તિ હોય અને એક્સિડન્ટ પણ હોય, આ જો અકસ્માત થયેલો અને જે જરૂરિયાત હોય, એટલે આ માટે એક આખી ટીમ આપણા PDU સિવિલ હોસ્પિટલમાં છે. એક પ્લાસ્ટિક સર્જરીનું વિભાગ છે, આ પ્લાસ્ટિક સર્જરીનું વિભાગનું અંડર આમાં ફેકલ્ટી પ્રોફેસર અને હેડ એસોસિએટ પ્રોફેસર અને ડૉક્ટરનું ટીમ છે. આ સાથે સાથે આમાં ડેઝિગ્નેટેડ નર્સિંગ સ્ટાફ છે, એટલે આ ખાસ એક્સક્લુસિવલી ફોર સ્કીન બેંક છે. આમાં પછી 6 લેબ ટેકનિશિયન છે અને 6 લેબ ટેકનિશિયન આ એક્સક્લુસિવલી ફોર સ્કીન બેંક છે. આ બહારથી ટ્રેનિંગ કરીને આવ્યું છે. આ સાથે સાથે આપને એક આ માટે એક હેલ્પલાઈન આપ્યું છે. એ હેલ્પલાઈન 24x7 ચાલુ જ રહેશે, એટલે ક્યારે પણ એવી રીતે અને આ જે 24x7 જે હેલ્પલાઈન છે, મોબાઈલ નંબર, આ આપને જાહેરાત કરવાની છે. અને આ જાહેરાત આપનું કોર્પોરેશન લેવલથી, પછી જિલ્લા પંચાયત લેવલથી, પછી આપના રીતે પછી છાપામાં આવવાનું છે. એટલે બીજા જે જાહેર જનતા છે આનું ખબર પડે કે સ્કીન બેંકની શું જરૂરિયાત છે અને સ્કીન બેંક કેવી રીતે આવે. આ સાથે સાથે આપના એક એમ્બ્યુલન્સ એક્સક્લુસિવલી વિથ ડ્રાઈવર, નર્સિંગ સ્ટાફ આપણે ફાળવી દીધું છે કે કોઈ પણ ફોન આવે, આ નંબર પર ફોન આવે તો તે એક કીટ બોક્સ તૈયાર છે. આ બોક્સ તૈયાર લઈને તાત્કાલિક નર્સિંગ સ્ટાફ, લેબ ટેકનિશિયન અને એમ્બ્યુલન્સ લઈને આ જશે અને આથી સ્કીન કલેક્ટ કરશે. પ્રથમ G20 ફાઇનાન્સ એન્ડ સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝ મીટિંગ 13-15 ડિસેમ્બર દરમિયાન બેંગલુરુમાં યોજાવા જઈ રહી છે. આ મીટિંગમાં ભારતની G20ની અધ્યક્ષતા હેઠળ ફાઇનાન્સ ટ્રેક એજેન્ડા પર ચર્ચાની શરૂઆત કરવામાં આવશે. આ મીટિંગની યજમાની નાણાં મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેંક દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. G20 દેશોના નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની આગેવાની હેઠળ તૈયાર થયેલો છે.
G20 ફાઇનાન્સ ટ્રેક આર્થિક અને નાણાકીય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે વૈશ્વિક આર્થિક ચર્ચાઓ અને નીતિઓના સંકલન માટે એક અસરકારક ફોરમ પૂરું પાડે છે. નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની પ્રથમ મિટિંગ 23-25 ફેબ્રુઆરી 2023 દરમિયાન બેંગલુરુમાં યોજાશે. સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તારીખ 14-17 ડિસેમ્બર સુધી પ્લાસ્ટિક ઉદ્યોગનું એક ભવ્ય એક્ઝિબિશન સૌરાષ્ટ્ર પ્લાસ 2022 યોજવામાં આવી રહ્યું છે. એક્ઝિબિશનમાં સૌરાષ્ટ્ર ગુજરાતના પ્લાસ્ટિક ઉદ્યોગના ઉદ્યોગકારો, મશીનરીના ઉત્પાદકો, તેના અનુસંધિક વેપાર ઉદ્યોગો સાથે સંકળાયેલા ઉત્પાદિત ચીજવસ્તુઓના લાઇવ ડેમોન્સ્ટ્રેશન અપાશે. તેમાં 7 મોટા ડોમ તથા 200 જેટલા નાના સ્ટોલનું આયોજન કરેલ છે. આ સાથે લોકોને પ્લાસ્ટિકના વપરાશ અંગે જે ભ્રમ છે તે દૂર કરવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવા અંગે વિવિધ નિષ્ણાંતોના સેમિનાર પણ યોજવામાં આવ્યા છે. અબ તકની મુલાકાતે આવેલા પ્રતિનિધિ મંડળ વતી વિશેષ માહિતી પૂરી પાડવામાં આવી હતી. અમે સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન હમણાં આગામી 14-17 ડિસેમ્બર 4 દિવસનો પ્લાસ્ટિકને લગતો એક્ઝિબિશનનું આયોજન કરેલ છે. તેમાં પ્લાસ્ટિકના એક્ઝિબિશનમાં અત્યારે લાઇવ મશીન્સ અને એડવાન્સ મશીન્સ બજાય પ્લસ મશીન પ્લાસ્ટિકના રો મટીરિયલ્સ પ્લસ પ્લાસ્ટિકની એન્ડ પ્રોડક્ટ જે કંઈ છે એના બધા વિષયની જાણકારી પ્લસ નાનામાં નાનો માણસ મેન્યુફેક્ચરર હોય કે ટ્રેડર્સ હોય ઈ અને પ્લસ મોટી કંપનીઓ કે જે બધાને અમે એક રૂફ નીચે લઈ આવવાનો આ પ્રયાસ છે અમારો. અને નાના માણસને શું છે કે ભાઈ ટેકનિકલ નો હાવની ઘણી રિક્વાયરમેન્ટ રહેતી હોય કે જેને ખ્યાલ ન હોય કે અત્યારે નીત નવા ટેકનોલોજીને એડવાન્સ મશીન આવી ગયા છે તો એને આ એક્ઝિબિશન થકી લાભ મળશે. અને અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાંથી આઉટ ઓફ ગુજરાત બોમ્બે દિલ્હી બેંગ્લોર ચેન્નઈ ત્યાંથી બધેથી પણ અમુક લાઈવ મશીનરી ને સ્ટોલ ને એ લોકો આવે છે એટલે આપણા મેમ્બરોને અમારે સૌરાષ્ટ્રને બહુ લાભ મળશે એના થકી. અચ્છા અમારે છે સવારે બુધવારે સવારે ઓપનિંગ છે અને પછી ત્યાંથી 6 સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો ટાઈમ છે 4 દિવસ. અને અમે એમાં એક દરરોજ 2-2 કલાકના અવેરનેસ સેમિનાર રાખેલા છે કે જેમાં DIC છે, MSME છે કે કોઈ કંપની પોતાનું કાંઈ નવી ટેકનોલોજી લઈને આવતી હોય તો એના માટે છે. એટલે એનાથી દર સાંજે ને સવારે બપોરે 2-2 કલાકના સેમિનાર રાખેલ છે તો એમાં અમારા મેમ્બરોને એનાથી લાભ મળે. જે DIC છે, MSME છે એની કોઈ સ્કીમ હોય કે BIS છે કે જેની કોઈ અવેરનેસ કાંઈ ખ્યાલ ન હોય તો ગવર્મેન્ટ તરફથી બેનિફિટ મળે અમને. એક્ઝિબિશન છે આપણે 14 તારીખથી સ્ટાર્ટ થાય છે અને 17 તારીખ 14-15-16-17 અને એમાં બધા મેન્યુફેક્ચરરો, મશીનરી મેન્યુફેક્ચરરો, રો મટીરિયલ મેન્યુફેક્ચરરો અને યુઝરો બધા પાર્ટિસિપેટ છે અને નવી ટેકનોલોજીવાળા ધારો કે મશીનરીવાળા છે એ બધા પણ પાર્ટિસિપેટ છે. સુરતના લિંબાયતમાં યુવકે નોકરી ઉપર રજા પાડીને પોતાની પહેલી પત્ની અને બાળકોને મળવા જવાનું કહેતા યુવકની બીજી પત્ની ઉશ્કેરાઈ ગઈ હતી. તેણે ગુસ્સામાં પોતાના પતિ ઉપર ચપ્પુ તેમજ લાકડા વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ લઈ જવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. લિંબાયત પોલીસ સ્ટેશને પત્ની સામે ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ રાવનગર લિંબાયત વિસ્તારનો આ બનાવ છે. 29 નવેમ્બરનો આ બનાવ છે. આ બાબતે એવું છે કે અખિલ મનિયાર પોતે પોતાના ઘરે હાજર હતો તે દરમિયાન તેની પત્ની બીજા નંબરની છે સબનમ કરીને એ આવેલીને કહેલું કે તું આજ ક્યુ કામ પે નહીં ગયો. તો અખિલને બતાવે કે મેરી પહેલી વાલી પત્ની સબાના ઓર મેરે બચ્ચો કો બાઠી કે મિલને બાઠીના મિલને જાના હૈ. તો ઉસને ઝઘડા કિયા સબનમને કે તું ક્યુ મેરી દૂસરી પત્ની કો મિલને જાતા હૈ બચ્ચો કો મેને ના બોલા હૈ નહીં જાનેગા એસા એવું કહેવાથી અકીલે પોતે એની જોડે ઝઘડો કરેલો અને એની પત્ની એને ચપ્પા વડે પણ થોડી નાની ઈજા કરેલી એટલે અને બાદમાં એને કઈ લાકડીના ફટકા વડે પગના ભાગે ખૂબ જ મારેલું. એસટી નિગમમાં હવે ક્રમશઃ ધીમે ધીમે ઇલેક્ટ્રિક બસોનું આગમન થઈ રહ્યું છે. તાજેતરમાં જ એસટીમાં નવી ઇલેક્ટ્રિક બસો આવી હતી અને આ ઇલેક્ટ્રિક બસો હાલ જુદા જુદા ટૂંકા અંતરના રૂટો પર દોડવા લાગી છે. ત્યારે હવે આગામી દિવસોમાં ફરી એસટી નિગમમાં વધુ ઇલેક્ટ્રિક બસોનો સમાવેશ થવા જઈ રહ્યો છે. રાજકોટથી મોરબી અને રાજકોટથી જૂનાગઢ સુધી હવે ઇલેક્ટ્રિક બસો દોડવામાં આવશે તેવું રાજકોટ એસટીના નિયામક જેબી કરોત્રાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. પ્રદૂષણ મુક્ત પરિવહનને વેગ આપવા માટે રાજકોટ એસટી તંત્ર દ્વારા એક વધારાનું પગલું માંડવામાં આવ્યું છે. રાજકોટ અને તેના રૂટ ઉપર જે ટૂંકા અંતરમાં બસોનું પરિવહન થતું હોય છે તેમાં ઇલેક્ટ્રિક બસનો ઉમેરો થવા જઈ રહ્યો છે. ત્યારે રાજકોટના વિભાગીય નિયામક જેબી કરોત્રા સર આપણી સાથે છે. સર આપને જ સીધી વાત કરીશ અને આપને જ સીધું પૂછવા માગીશ, વધુ બસોનો ઉમેરો થવા જઈ રહ્યો છે, જે ટૂંકા રૂટ છે એની ઉપર હવે ઇલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે, શું કહેશો?
હાલ આપણે રાજકોટથી મોરબી વચ્ચે પ્રથમ તબક્કામાં 5 ઇલેક્ટ્રિક બસો ચાલુ કરેલી છે, જેના દ્વારા આપણે દિવસ દરમિયાન 10 ટ્રીપો છે એ સંચાલન કરીએ છીએ, અને તેમનું ભાડું 90 રૂપિયા જેવું પર મુસાફરનું ભાડું રહેવા પામે છે. ત્યારબાદ આપણે જામનગરથી રાજકોટ, રાજકોટથી જામનગર વચ્ચે ટોટલ 30 જેટલી ઇલેક્ટ્રિક બસની સર્વિસ ટ્રીપ છે એ આપણે ચાલુ કરેલી છે, અને જેનું એક ટિકિટનું ભાડું છે એ આપણું 126 રૂપિયા રહેવા પામે છે, અને તેમાં મુસાફરને ખૂબ જ કમ્ફર્ટ અને સારી એવી સુવિધાથી એમાં મુસાફરી કરી શકે છે. તેમાં મોબાઈલ ચાર્જિંગ છે, એસી બસ છે, પ્લસ સિટિંગ વ્યવસ્થા છે એ પણ ખૂબ જ મુસાફરો માટે કમ્ફર્ટ ને કરવામાં આવેલી છે. હવે ત્યારબાદ છે ટૂંક સમયમાં આપણે રાજકોટથી જૂનાગઢ વચ્ચે પણ ઇલેક્ટ્રિક બસ છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. શું કહેશો, હજુ કેટલા રૂટ પ્લાનિંગમાં છે, કેટલા આયોજનો હજુ પાઇપલાઇનમાં છે, ક્યાં ક્યાં રૂટ ઉપર સંભવિત રીતે ટૂંકા સમયગાળામાં આ જે ઇલેક્ટ્રિક બસો છે એ દોડતી થઈ જશે? આપણે 2 રૂટ ઉપર ચાલુ કરેલી છે, રાજકોટથી જામનગર અને રાજકોટથી મોરબી, અને ટૂંક સમયની અંદર આપણે રાજકોટથી જૂનાગઢ રૂટ ઉપર ઇલેક્ટ્રિક બસનું છે એ આપણે ચાલુ કરવા માટેનું મુસાફર જનતા માટે આયોજન છે. સર, આ રૂટ ઉપર ઇલેક્ટ્રિક બસો દોડાવવા માટે કેટલી બસોનો ઉમેરો કરવામાં આવશે? હાલ આપણે અંદાજે 5-7 બસો છે એ આપણે રાજકોટથી જૂનાગઢ રૂટ ઉપર સંચાલન કરવા માટે ઉમેરો કરવામાં આવશે. અંતિમ પ્રશ્ન આપણે પૂછવા માંગીએ, જ્યારે ઇલેક્ટ્રિક બસો દોડતી હોય ત્યારે ચાર્જિંગ સ્ટેશનની એક સમસ્યા, મુખ્ય સમસ્યા કહી શકાય ઇલેક્ટ્રિક બસો માટે, તેના માટે શું આયોજન કરવામાં આવ્યું છે? જે અમારા દ્વારા, રાજકોટ વિભાગ દ્વારા જે ઇલેક્ટ્રિક બસ ચલાવવામાં આવે છે તેમાં કોઈ ચાર્જિંગ માટેનો કોઈ પ્રોબ્લેમ છે નહીં, કારણ કે અમે રાજકોટમાં પણ ચાર્જિંગ સ્ટેશન છે, જામનગરમાં પણ છે, અને ટૂંક સમયની અંદર જૂનાગઢની અંદર પણ કાર્યરત થઈ જશે, એટલે ચાર્જિંગ માટેનો કોઈ પણ પ્રશ્ન છે એ ઉપસ્થિત થવા નહીં પામે. આ હતા રાજકોટ એસટી વિભાગના નિયામક, જેમનું સ્પષ્ટપણે કહેવું છે કે હાલ જે ટૂંકા રૂટ ઉપર ઇલેક્ટ્રિક બસો છે એ દોડાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, હજુ આગામી દિવસમાં વધુ રૂટ ઉપર આ પ્રકારની બસો દોડતી થશે અને તેના માટે તમામ આયોજનો પૂર્ણ કરી લેવામાં આવે છે, જેથી હવે લોકોને ઇલેક્ટ્રિક બસમાં રાજકોટ મોરબી સહિતના રૂટ ઉપર પ્રવાસ ખેડવા માટેનો અલગ એક પ્રકારનો અનુભવ મળવા જઈ રહ્યો. પડદરી પાસે આવેલી માધવ હોટેલમાં બે જૂથ વચ્ચે સામે મારામારીનો બનાવ સામે આવ્યો છે, જેમાં મહિલા સહિત પાય ધરાવતા તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 8 વર્ષ પહેલા થયેલી હત્યાના કેસમાં કેસ પાછો ખેંચવા માટે હુમલો કરી ઘરમાં રૂપિયા 2.30 લાખની લૂંટ ચલાવ્યાનો આક્ષેપ કર્યો છે, તો સામે પક્ષે જ્ઞાતિ અંગે હળદૂત કરી 3 વ્યક્તિઓ ઉપર હુમલો કર્યાના આક્ષેપો સાથે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. રાજકોટના પડદરીમાં જૂની અદાવતમાં અમુક શખ્સો દ્વારા એક પરિવાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ પણ સંતોષ ન માનતા આવર તત્વો દ્વારા તે પરિવારના ઘરમાં તોડફોડ અને જે અસ્પતાલમાં આ પરિવારને દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં પણ ધરપકડ કરવાના દ્રશ્યો સામે આવ્યા છે. જે પરિવાર ઉપર હુમલો થયો છે તેમને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમની સાથે સીધી જ વાત કરશું. બેન, શું બનાવ બન્યો હતો, કોણે હુમલો કર્યો છે તમારો? જયેશ સુરેશ બગડા, મારા ભાઈનું 8 વર્ષ પહેલાં મર્ડર કર્યું છે. તેમાં મારો બાબો છે ને નજરે જોનાર હતો. વારંવાર મારા બાબાને ધમકી મારી અને એમ કહે છે કે તમે કેસ ખેંચી લ્યો, નકર હું તારા બે બાબાને મારી નાખીશ. તો પણ અમે કોઈ દિવસ ગણાયડું નહીં. તો એ પોલીસનો દીકરો છે એટલે છૂટીએ ગયો, બરાબર. પછી અમારે શું સમજવાનું, તો મારા મોટા બાબાને ગઈકાલે રાત્રે મારા બાબાને અહીંયા બેઠો તો બીડીના ધુવાણા મૂક્યા અને મારા બાબાના ખંભે હાથ દીધો. મારો બાબો કહે અમારે તારે કોઈ જાતનું કનેક્શન નથી, તું મારાથી આગો ખસી જા. તો કહે છે કે તારો ભાઈ આમાં કેસમાં છે એટલે તારા ભાઈને અમારે મારી નાખશી, અમે તારા મામાને અમે મારી નાખ્યો છે, હવે તારા ભાઈને પણ મારી નાખશી, કેસ પાછો નહીં લ્યો. તો બરાબર, એ કરતાં મારામારી કરી માધવ હોટલે મારા બાબાને માર્યો. પછી ત્યાં મને ફોન આવ્યો એક શખ્સનો કે તમે અહીંયા આવો અને તારો બાબો બાજે છે અહીંયા સુરેશ બગડા સાથે. ત્યાં હું પહોંચી તો બે બાથા ચોટી હતા, મારા બાબાને 4 જણા થઈને મારતા હતા. ત્યાં હું પહોંચી તો હું વચમાં પડી, મને પણ માયડી, મારા કપડાં ફાડી નાખ્યા. હું બેસુતી થઈ ગઈ, મને મારા ઘરવાળા મારા પપ્પા હોસ્પિટલ લઈ ગયા.
પડોદરીની હોસ્પિટલ સરકારીમાં, ત્યાં હોસ્પિટલ પહોંચ્યા ને અમે તો એ અમને ગોતતા ગોતતા મારા ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચ્યા, મારા સસરા 82 વર્ષના છે, મારા સસરાને ઢોર માર મારી બહાર કાઢી મૂકી અને બધુંય અમારા ઘરમાંથી કબાટ કાચ તોડી ફોડી નાખ્યા છે અને કબાટમાંથી જે હતું એ લઈ ગયા છે. દાગીનો હતો એ મારા બાબાના મોટાના લગ્ન છે તો 2,30,000 રૂપિયા રોકડ હતા એ બધું લઈ ગયા છે અને ત્યાંય મારો બાબો જોડ્યો નહીં ને તો અમને અહીંયા હોસ્પિટલમાં આવી અને મારા તોડી કરી. બહુ જ માયરા છે અમને અહીંયા સિવિલ હોસ્પિટલમાં. આ 4 જણા જયેશ, સુરેશ બગડા, ઓડી અને સોંઢો અભય કરીને છે અને સોંઢો કરીને છે, એ 4 શખ્સે અમને સિવિલ હોસ્પિટલમાં બહુ જ મારી અને તોડફોડ કર્યો છે. લીમડી નેશનલ હાઈવે પર આવેલી ફિદિયાબાગ સોસાયટી વિસ્તારમાં ફાયરિંગની ઘટનાથી દોડધામ મચી દેવા પામી છે. જૂની અદાલતની દાઝ રાખી ઉશ્કેરાયેલા શખ્સે પિસ્તોલમાંથી ફાયરિંગ કરી ભાગી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા. લીમડી પોલીસે આરોપીને વોચ ગોઠવી ગણતરીના મિનિટોમાં ઝડપી પાડ્યો હતો. આપણે ફેશન શો તો ઘણા બધા જોયા હોય છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન એન્ડ જ્વેલરી દ્વારા એક અનોખો જ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. IFJD ઇન્સ્ટિટ્યૂટની ટીમ દ્વારા અંધ મહિલા વિકાસ ગૃહની 8 પ્રજ્ઞાચક્ષુ દીકરીને રેમ્પવોક માટે તૈયાર કરવામાં આવી રહી છે. IFJD ઇન્સ્ટિટ્યૂટની ટીમ દ્વારા તેમને ખાસ ટ્રેનિંગ અપાય છે અને ફેશન શો માટે તેમના વિશિષ્ટ પોશાક IFJDની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે. 18 ડિસેમ્બરના રોજ રાજકોટના નિરા રિસોર્ટ ખાતે આ ફેશન શો યોજાનાર છે. ફેશન શો તો આપણે ઘણા બધા પ્રકારના જોયા હોય છે, પરંતુ આજે કંઈક નવું રાજકોટમાં થવા માટે જઈ રહ્યું છે, જેની પ્રેક્ટિસ છે એ અમે તમને આજે દેખાડવાના છીએ. તો ડાયરેક્ટ આપણે વાત કરીએ IFJD ફેશન ઇન્સ્ટિટ્યૂટ છે એમના બોસ્કી મેમ સાથે અને વધુ જાણીએ કે એમણે નવું શું ટ્રાય કર્યું છે. હાજી, તમારા વિશે થોડુંક જણાવો. હાજી, આઈ એમ બોસ્કી નથવાની અને મારું એક ઇન્સ્ટિટ્યૂટ છે નેમ IFJD. અમે લોકોમાં ફેશન ડિઝાઇનિંગ શીખડાવીએ છીએ, એટલે હર વર્ષે લાઈક એવરી 2 યર્સ અમારો ફેશન શો થાય છે. તો આ અમારો 7th એડિશન છે અને આ વખતે અમને થયું કે કંઈક અલગ કરીએ. લેકમે ફેશન વીકની મોડલ તો આવે જ છે, આ વર્ષે બી આવવાની છે, પણ એના 9 રાઉન્ડ છે અને આમનો એક એક્સ્ટ્રા મેં રાઉન્ડ રાખ્યો છે જેમાં જે આપણી છોકરીઓ જે જોઈ નથી શકતી એને અમે વિચાર્યું કે એને ઓપોર્ચ્યુનિટી આપીએ રેમ્પ ઉપર ચાલવાની, તો એક ખૂબ સરસ એક્સપિરિયન્સ રહેશે. સુરતના કપરોદા વિસ્તારમાં ગેસના બોટલો ચોરી થવાની એક અનેકો ફરિયાદો કપરોદા પોલીસને મળી હતી. ગેસની બોટલની ચોરી કરવાની ઘટના CCTV પણ કપરોદા પોલીસને હાથ આવ્યા હતા, ત્યારે આ મામલે કપરોદા પોલીસે તપાસ કરી એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ચોરી કરેલા નાના મોટા 25 ગેસની બોટલો અને એક બાઇક મળી કુલ 88,000ની મત્તા કબજે કરી હતી. ત્રેના ડિવિઝનના કાપોદરા પોસ્ટ વિસ્તારમાં દિવસ તથા રાત દરમિયાન બંધ ઘરની અંદર ડુપ્લિકેટ ચાવીથી તાળું ખોલી અને પ્રવેશ કરી અને ગેસની બોટલો ચોરાતી હોય એ પ્રકારની એક ફરિયાદ આવેલી, જે અનુસંધાને કાપોદરા PIC ચૌધરી સાહેબ તથા તેમના સર્વેલન્સ સ્ટાફના PSI શ્રી દાવરા સાહેબ અને સ્ટાફના માણસો પોતાના અંગત બાતમીદારો તથા ટેકનિકલ સર્વેલન્સ ટીમ CCTV કેમેરાના આધારે આરોપી રાજુભાઈ ઉકાભાઈ પરમાર મૂળ રહે મનનગર સોસાયટી ચીકુવાડી તથા મૂળ વતન એમનું રાજુલા ગામનું ઉટિયા હોય તેઓને CCTV ફૂટેજના આધારે તેમજ પોતાના અંગત બાતમીદારોની બાતમીના આધારે પકડી પાડેલ અને તેઓ પાસેથી કુલ 25 જેટલા બાટલાઓ રિકવર કરેલ છે. રાજકોટમાં છેલ્લા 25 વર્ષથી કેમ્પિયન એડ એજન્સી તેમની સેવા ગ્રાહકોને પૂરી પાડી રહી છે. સફળતાના 25 વર્ષ બાદ કેમ્પિયન એડ હવે નવા રંગરૂપ સાથે કોર્પોરેટ ઇવેન્ટ જગતમાં ગ્રાહકોને શ્રેષ્ઠ સર્વિસ પૂરી પાડવા કેમ્પિયન એડ ઇવેન્ટનું દબદબાભેર શુભારંભ થયું છે. ગ્રાહકોને એક છત નીચે જ તમામ સમસ્યાઓનું સમાધાન પૂરું પાડશે. તમામ કોર્પોરેટ ઇવેન્ટમાં સર્વિસ પૂરી પાડવા તત્પર રહેશે, ત્યારે કેમ્પિયન એડ ઇવેન્ટ વિશેની વિગતવાર માહિતી ધર્મેશભાઈ શાહે પૂરી પાડી હતી. રાજકોટમાં અમે છેલ્લા 25 વર્ષથી કેમ્પેન એડવર્ટાઇઝિંગના બેનર નીચે કામ કરી રહ્યા છીએ અને આજે અમારા ડેડિકેટેડ કોર્પોરેટ હાઉસનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ ત્યારે અમારી ખુશી એટલે બેવડાય છે કે 25 વર્ષની જર્ની અને અમારા આ કોર્પોરેટ હાઉસનું ઇનોગ્રેશન આ બધું સાથે થઈ રહ્યું છે અને અમે ક્લાયન્ટને 360 ડિગ્રી સર્વિસીસ અને સોલ્યુશન આપી રહ્યા છીએ. કોઈ ક્લાયન્ટને અલગ અલગ મીડિયા માટે અલગ અલગ એજન્સીનો સંપર્ક કરીને પરેશાન ન થવું પડે એટલે ઓલ સોલ્યુશન અંડર વન રૂફ આ
પ્રકારનો અભિગ્રમ સાથે અમે છેલ્લા 25 વર્ષથી રાજકોટના કોર્પોરેટ જગતને અમારી સેવાઓ પૂરી પાડી રહ્યા છીએ અને અમારી અમદાવાદ પણ ઓફિસ છે અને ધીમે ધીમે અમે ગ્રોથ કરી રહ્યા છીએ. ક્લાયન્ટનો રાજકોટના મીડિયા જગતનો અમને ખૂબ સારો સપોર્ટ સાંપડી રહ્યો છે અને આ હિસાબે જ અમે કદાચ આ 25 વર્ષની અમારી જર્નીનું માઇલસ્ટોન અમે હાંસિલ કરી શકીએ છીએ. અમે અત્યાર સુધી ઇવેન્ટ્સમાં નહોતા, કોર્પોરેટ ઇવેન્ટ્સમાં. હવે અમે કોર્પોરેટ ઇવેન્ટ્સમાં પણ કામ કરી રહ્યા છીએ. પ્રેસ કોન્ફરન્સ, સેમિનાર, એવોર્ડ સેરેમની, આ ટાઈપના કોર્પોરેટ લોન્ચિંગથી અમે અમારી સર્વિસીસ અમારા કોર્પોરેટ જગતને પૂરી પાડી રહ્યા છીએ અને એમાં અમે ધીમે ધીમે અમારું એક્સપાન્શન કરી રહ્યા છીએ. આ સાથે સાથે અમે ડિજિટલ માર્કેટિંગમાં પણ અમે અમારા પગ પ્રસારી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં ડિજિટલ જગતમાં પણ અમારું નામ આ રીતે જ અમે આગળ કરવાનો સનિષ્ઠ પ્રયાસ કરીશું. અમારી પાસે એક ડેડિકેટેડ ટીમ છે. અમે ટોટલ સોલ્યુશન આપીએ છીએ, રાઇટ ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ. એટલે ખાલી આઈડિયા જ આપવાનું, સ્ટ્રેટેજી બનાવવાનું જ નહીં, પણ એ આઈડિયા અને સ્ટ્રેટેજીને સંપૂર્ણપણે અંતિમ તબક્કા સુધી, એક્ઝિક્યુશન સુધી અમે આ અમારી સ્ટ્રેટેજીને લઈ જઈએ છીએ, જેથી કરીને ક્લાયન્ટને ટોટલ સોલ્યુશન મળે. એક આઈડિયા જનરેશનથી લઈ અને એ આઈડિયાને એન્ડ યુઝર સુધી એક્ઝિક્યુટ કરી અને પરિણામલક્ષી પ્રયત્ન કરી અને ક્લાયન્ટને સર્વિસીસ પૂરી પાડવાનો અમારો અભિગમ રહેતો હોય છે. અમારી પાસે ટોટલ સોલ્યુશન છે. અમે પ્રિન્ટમાં છીએ, અમે આઉટડોરમાં છીએ, અમે રેડિયોમાં છીએ, અમે ડિજિટલમાં છીએ અને હવે અમે કોર્પોરેટ ઇવેન્ટ્સના સેગમેન્ટમાં પણ છીએ. એટલે ક્લાયન્ટની આગામી 10 વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને આખું મોડ્યુલ અમે ડેવલપ કરી રહ્યા છીએ, જે આવનારા દિવસોમાં રાજકોટ સ્થિત ક્લાયન્ટોએ જે અન્ય સિટીમાં જઈ અને એજન્સીઓને હાયર કરવી પડે છે અને એની સર્વિસ લેવી પડે છે, એની બદલે રાજકોટના ક્લાયન્ટને રાજકોટથી જ પ્રોફેશનલ સર્વિસ મળે એવો અમારો અભિગમ રહેશે. અમારી પાસે અહીંયા 4 માળ અમે રાખ્યા છે. ટોપ ફ્લોર ઉપર અમારી ઓફિસ છે. નીચેના 3 માળમાં અમારું પ્રિન્ટિંગ, ડિજિટલ અને ઇવેન્ટ્સ માટેનો ડેડિકેટેડ ફ્લોર રહેશે. આવનારા દિવસોમાં ક્લાયન્ટને પોતાની જરૂરિયાત મુજબ અમારા ફ્લોર પર અમારા એક્ઝિક્યુટિવ્સ, અમારા ટ્રેન્ડ સ્ટાફ એને સર્વિસ પૂરી. મોરબી સિવિલ હોસ્પિટલ દ્વારા મોટા પ્રમાણમાં દર્દીઓને રાજકોટ હોસ્પિટલમાં રેફર કરવામાં આવે છે તેવા મોરબીના સામાજિક કાર્યકરો તેમજ જનતા દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે, જે અનુસંધાને મોરબી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક અને GMIRS ઓલેજ મોરબીના ડીન દ્વારા અબ તક સાથે ખાસ વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે મોરબી સિવિલ હોસ્પિટલ તબીબી અધિક્ષક ડોક્ટર નીરજકુમાર વિશ્વાસે જણાવ્યું હતું કે મોરબી સિવિલ હોસ્પિટલમાં હાલ લગભગ બધા જ વિભાગો કાર્યરત છે. દર્દીઓને વધારાની વિશેષ સારવાર માટે રાજકોટ રેફર કરવામાં આવે છે, નહીં કે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો નથી. और इंचार्ज डीन भी हूँ. हमारे GMIRS मेडिकल कॉलेज में सभी वार्ड कार्यरत हैं. मेडिसिन वार्ड, गायनी वार्ड, पीडिया वार्ड, ऑर्थोपेडिक्स वार्ड, सर्जरी वार्ड, ऑल द वार्ड्स, SNCU, ICU, ऑल द वार्ड्स आर अवेलेबल हियर एज पर द नेशनल मेडिकल कमीशन्स गाइडलाइंस. हमारे समझ से जितनी फैकल्टी हमारे पास है, जितने डॉक्टर्स हमारे पास हैं, they are sufficient to treat all the patients. But when the recommendation for super specialist जो हमारे पास available नहीं है, जैसे kidney की disease है, liver की specific disease है, brain की specific disease है, उसके लिए हमारे पास अगर doctor नहीं है तो हमारे doctor साहब को ऐसा लगता होगा कि इसको refer करना चाहिए, तभी वो refer करते हैं. Otherwise वो हमने कह भी रखा है कि मिनिमम रेफरल होने चाहिए. पर डे तो कितने हजार के आसपास पेशेंट है पर डे. GCRT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને સ્વામી વિવેકાનંદ શાળા વિકાસ સંકુલ નંબર 6ના ઉપક્રમે આજથી સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે 2 દિવસના ગણિત વિજ્ઞાન અને પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. 2 દિવસ ચાલનારા પ્રદર્શનમાં 20થી વધુ શાળાના છાત્રોએ વિવિધ કૃતિ મોડેલ રજૂ કર્યા હતા. BS કૈલા, જિલ્લા શિક્ષણ અધિકારી રાજકોટ. આજે રાજકોટ જિલ્લાના અલગ અલગ જે શાળા વિકાસ સંકુલો છે, એ શાળા વિકાસ સંકુલોમાં વિજ્ઞાન મેળાનું આયોજન થયું છે. બાળકોમાં સંશોધન વૃત્તિને પ્રોત્સાહન મળે, એના નવા વિચારોને એ વ્યક્ત કરી શકે, એટલા માટે દરેક જિલ્લામાં એટલે કે સમગ્ર રાજ્યમાં આ રીતે વિજ્ઞાન મેળાનું આયોજન થતું હોય છે. એમાં આજે રાજકોટમાં સરોજિની નાયડુ સ્કૂલ ખાતે આ વિજ્ઞાન મેળાનું SVS કક્ષાનું આયોજન થયું છે. એમાં વિવિધ શાળાના બાળકોએ લગભગ 15-20 જેટલી કૃતિઓ રજૂ કરીને એના વ્યક્ત કરેલા વિચારોને
બધાની સામે પ્રદર્શિત કરેલા છે. ખૂબ આનંદની વાત છે. બાળકો અને એના શિક્ષકો દ્વારા જે આ કૃતિ છે એ ભવિષ્યમાં એને સંશોધન વૃત્તિ તરફ પણ પ્રેરશે. અને ખાસ એક મૂળ વસ્તુ એ છે કે આ ટેકનોલોજીના જમાનામાં અને ટેકનોલોજીના ઉપયોગમાં કુદરતને નુકસાન પહોંચાડ્યા સિવાય, એટલે કે ઇકોસિસ્ટમને જળવાઈ રહે એ રીતે ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એવી કૃતિઓ બાળકોએ સુંદર રીતે રજૂ કરી છે. આ વર્ષની થીમ પણ એ જ છે. એટલે બાળકોને અને એની શાળાના શિક્ષકોને હું આ કૃતિઓમાં ભાગ લેવા માટે અને પ્રોત્સાહિત કરવા માટે અભિનંદન આપું છું. અને દરેક બાળકો વિજ્ઞાન મેળાની કૃતિઓ રજૂ ન કરી શકે તો અવશ્ય નિહાળે એવી હું વિનંતી સાથે અપીલ કરું છું. અને જે આચાર્ય મિત્રો, શિક્ષક મિત્રો બીજી શાળાઓમાંથી અત્રે આવેલા છે એ એમના બાળકોને પણ આમાં પ્રોત્સાહિત કરે અને પ્રદર્શન નિહાળવા માટે લાવે એવી પણ વિનંતી છે. ડૉક્ટર સોનલબેન ફળદુ, શ્રીમતી સરોજની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. આજે અમારી શાળાના આંગણે સંકુલ કક્ષાનો ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરેલું છે. દાદરાનગર હવેલીના ખડોલીમાં આદિલોક સામાયિકના પ્રકાશતંત્રી, બુદ્ધિજીવીઓ, સ્થાનિક આદિવાસી હિતેશીઓ અને આદિવાસીઓ સાથે એક વિચારગોષ્ઠી સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી નેતા પ્રભુ ટુકિયા અને ટીમના પ્રયાસોથી આયોજિત વિચારગોષ્ઠીમાં આદિવાસી સમાજના પડકારો, સમસ્યાઓ અને તેને વાચા આપતા આદિલોક સામાયિક વિશે ચર્ચા કરવામાં આવી હતી. આજનો જે પ્રોગ્રામ છે એ આદિલોક એક પત્રિકા છે જે પાછલા 15 વર્ષોથી આદિવાસી સમાજના સાંસ્કૃતિક અખંડિતતા અને અસ્મિતાના પર એક પત્રિકા છપાય છે અને એની ટીમ આજે આ દાદરાનગર હવેલીના પવન ધરતી પર પધારેલી છે અને તેનો આજે જાગૃતિનો એક પ્રોગ્રામ અહીંયા આયોજન કરવામાં આવ્યો છે. અને એ આયોજનમાં હું મારા યુવાઓને, આ દાદરાનગરની તમામ જનતાને, જાગૃત યુવાઓને હું વિનંતી કરીશ કે એવા પ્રોગ્રામો, એવી પત્રિકાઓ જે આદિવાસીની અખંડિતતા અને જે છપાઈ રહી છે, બની રહી છે, એને સહયોગ કરે અને એવી પત્રિકાઓ આગળ વધાય અને આપણા સંવિધાનિક અધિકારોથી લઈને સાંસ્કૃતિકથી લઈને એ બધાનો પ્રચાર પ્રસાર થાય એવી હું આશા સાથે આજે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આજના પ્રોગ્રામમાં આદિવાસી એકતા પરિષદના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ છે બબલુભાઈ નિકુલિયાજી અને દાદરાનગર હવેલીના આદિવાસી એકતા પરિષદની ટોટલી ટીમ છે, એના શિક્ષકો છે. અમરેલીમાં નિરાધાર લોકો માટે સારાહી યુથ ક્લબ ઓફ અમરેલી દ્વારા અત્યાધુનિક સુવિધા સાથેનું આશ્રય સ્થાન બનાવવામાં આવશે, જેને સારાહી તપોવન આશ્રમ નામ આપવામાં આવ્યું છે. અમરેલી સારાહી યુથ ક્લબના પ્રમુખ મુકેશભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે વિશાળ જગ્યામાં નિરાધાર વ્યક્તિઓને આધાર મળી રહે તે માટે સારાહી તપોવન આશ્રમનું નિર્માણ કરવામાં આવશે. નિરાધાર લોકોને આવાસ માટે જરૂરી તમામ સુવિધા મળી રહે તે પ્રકારે નિર્માણ કરવામાં આવશે. આમ તો સારી યુથ ક્લબ ઓફ અમરેલી એટલે કે સારી પરિવાર 1995 એક વિદ્યાર્થીના રહેલા ટેલેન્ટ એટલે કે ટેલેન્ટને બહાર કાઢવાના સ્વરૂપે એક સ્થાપના કરેલ એન્યુઅલ ફંક્શનથી 97મેનું રજીસ્ટ્રેશનથી ત્યારથી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓમાં કામ કરી રહી છે. પછી સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણનું હોય, ધાર્મિક રીતે જ્યારે પદયાત્રીઓ છે એ વિસામા તરીકે જ્યારે જતા હોય હનુમાન જયંતિ તો 15 વર્ષ ઉપર ત્યાં પણ હોસ્પિટલની હોય સેવાની વાત તો દવાથી લઈને જેના મા બાપનો એવા જે વિદ્યાર્થી હતા એ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવો, આથી લઈને ઘણી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે. હાલમાં પણ આપણે ફ્રી ઓફ મેડિકલ ઇક્વિપમેન્ટ ભાડે જે કોઈ હોય એમને કોઈ પણ પ્રકારના ચાર્જ વગર આપીએ છીએ. એથી 50% રાહત દરે આપણી સારી પેથોલોજી લેબોરેટરી પણ ચાલુ છે. આ જ રીતથી આગામી ઘણા વર્ષોથી સારી પરિવારના તમામ સભ્યોનું એક સપનું હતું કે આપણે એવું કોઈ કાર્ય કરીએ કે સમાજને કાયમ માટે કંઈ આપી શકીએ. સેલવાસમાં નરોલી ક્ષત્રિય સમાજ અને નિરાળી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે કેન્સર તથા ગાયનેકોલોજી ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ 100 દર્દીઓની મફત મેડિકલ તપાસ કરવામાં આવી હતી. નિરાળી હોસ્પિટલના તબીબી ટીમે દર્દીઓની ચેકઅપ સાથે આવશ્યક સલાહ પણ આપી હતી. हम लोग निराली कैंसर हॉस्पिटल से यहाँ पे आए हैं. कैंसर में ज़्यादातर ऐसा होता है कि अगर कैंसर पहले स्टेज में हमें पता चल जाए तो उसका निदान हम लोग अच्छे से कर सकते हैं, उनका दवाई ट्रीटमेंट करके पेशेंट की जान बचा सकते हैं. इसके लिए पेशेंट को खुद भी स्क्रीनिंग करना है, नज़दीकी दवाखाना में भी दिखाना है. अगर कुछ भी लगे, मुँह में छाले हैं ज़्यादा, कई वज़न कम हो रहा है, जैसे जैसे कैंसर के लक्षण हैं,
कुछ भी अगर उनका ऐसा लग रहा है तो नजदीकी प्राथमिक केंद्र में जाके भी वो चेकअप करवा सकते हैं। हाल समाचारों में बस आटलो ज। वधु समाचारों माटे जोता रहो अब तक चैनल। धन्यवाद।